नर्मदा जिल्लामां पोलीस रात्रि पेट्रोलिंग करी रही थी ते वखते गैरकायदेसर मूंगा पशुओनी हेराफेरी करती ट्रक मोवी चौकड़ी आवी पहोंची ने शंकास्पद लागता अने आरटीओ पासिंग न होवाने कारणे पोलीसे ट्रक ने रोकी ट्रक नी तपास शुरू करी हती। तपास करता ट्रक माथी 16 भैंसो मळी आवी ने जेने लईने पोलीसे ट्रक मां बैठेला 3 व्यक्तिओनी पूछपरछ करी हती। संतोषकारक जवाब न मळता पोलीसे 3 व्यक्तिओनी धरपकड करी कायदेसरनी कार्यवाही हाथ धरी हती। રાત્રિના સમયે નર્મદા જિલ્લામાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ ટ્રક આવી હતી। પોલીસે ટ્રકને રોકી તેની તપાસ હાથ ધરી હતી। આ અંગે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે પાઠકે આરોપીઓ અલ્તાફ રાજા, ગુલ મોહમ્મદ શેખ, હસન અકબર સિંધી, તોસીફ ઉર્ફે જુબેર, કલીમભાઈ ફકરી સામે ફરિયાદ નોંધી છે। ફરિયાદની વિગત અનુસાર પીએસઆઈ કે પાઠક રાત્રિ પેટ્રોલિંગમાં હતા। તે સમયે મૂવી ચોકડી પાસેથી પસાર થતી ટ્રક શંકાસ્પદ લાગતા પીએસઆઈ પાઠકે તેને અટકાવી તપાસ શરૂ કરી હતી। ટ્રકમાં ખીચોખીચ હાલતમાં 16 ભેંસો ભરેલી હતી। ભેંસો મળી આવતા ભેંસો ક્યાં લઈ જાઓ છો તે અંગેની પૂછપરછ પોલીસે કરી હતી। પાસ પરમિટ પણ ન હતા અને સંતોષકારક જવાબ ન આપતા પીએસઆઈ અને તેમની ટીમે તપાસ કરી હતી। ટૂંકા દરોડાથી ચુસ્ત રીતે 16 ભેંસોને બાંધી પશુઓની હેરાફેરી કરતી ટ્રકની પોલીસે અટકાયત કરી હતી। ટ્રક વાહન સાથે રૂપિયા 10 લાખ તથા ભેંસો નંગ 16 કિંમત રૂપિયા 6,40,000, મોબાઈલ નંગ 3ની કિંમત રૂપિયા 10,500 મળીને કુલ કિંમત રૂપિયા 16,50,500ના મુદ્દામાલ સાથે ત્રણેય સોમુની અટકાયત કરી હતી। દીપક જગતાપ, લાઈવ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા।